આજનો આ કાર્યક્રમ એક પ્રકારે જ્યારે રાજનીતિક દ્રષ્ટિથી એક સ્થિર સરકાર હોય અને એની કાર્ય સંસ્કૃતિ સંપૂર્ણપણે સંવેદનશીલ અને સમાજને સમર્પિત હોય ત્યારે કેવા અદભૂત પરિણામો લાવી શકે છે એ આજે દેશ અને ગુજરાત જોઈ રહ્યો છે નહીં તો પહેલાં શું હતું પહેલાંની સરકારો તો હતી ભાઈ બધું જ હતું પરંતુ કોઈ યોજના જાહેર કરે તો મોટા કોઈ સભાગૃહની અંદર દીવો સળગાવે કાં રિબીન કાપે અને કાં સરસ મજાનું ભાષણ કરે ને વાત પૂરી જેટલા લોકો બિચારા જાગૃત હોય એ યોજનાનો લાભ લઈ જાય કેટલાક વચેટીયાઓ લઈ જાય અને બાકી યોજના કરી કરી કરીને હારું પૂરું થઈ જાય આપણે આખો રિવાજ બદલી નાખ્યો પૈસા તો ખર્ચાય પણ પૈસા ઉગી નીકળવા જોઈએ ખાલી સ્કીમ લોન્ચ થઈ જાય દીવો પ્રગટાવી દઈએ રિમીન કાપી નાખીએ એટલું પૂરતું નથી ઘેર ઘેર જઈને સામેથી સરકાર જાય સરકાર સામેથી જઈને જરૂરતમંદ લોકોને શોધે શોધીને એમના પાસે પહોંચીને એમની ઉપચાર કરવાનો બગા અને આ મોટું બીડું આપણે ઉપાડ્યું છે એ બીડું ઉઠાવીને આપણે આગળ વધી રહ્યા છીએ આજે જ્યારે યોજના બને છે ત્યારે પહેલા સામાન્ય માનવીને શું તકલીફો છે એની તાકીદની જરૂરિયાતો શું છે લાંબા ગાળામાં એમાં શું બદલાવ કરવાની જરૂર છે એનો સરકાર પૂરો અભ્યાસ કરે છે ગરીબના જીવનમાં મધ્યમ વર્ગના જીવનમાં કઈ કઈ રુકાવટો છે અડચણો છે એને દૂર કરવાનું કામ થાય છે અને એનો ફાયદો એ થાય છે કે નીતિ બહુ ચોક્કસ બને છે અભ્યાસ કર્યા પછી નીતિ બને એટલે બધાને આવરી લઈએ અને પાછી નીતિ બન્યા પછી કંઈ જરૂરી લાગે ભાઈ વધારવા જેવું છે આજે અમારા ભૂપેન્દ્રભાઈની સરકારે આનો આનો દાયરો વધારી દીધો તો લાભાર્થીઓની સંખ્યા વધારી દીધી એટલે મધ્યમ વર્ગના પણ ઘણા લોકો હવે એના લાભાર્થી બની ગયા અને આ બધી યોજનાઓનો લાભ સામેથી સરકાર લોકોના ઘરે જઈને આપે એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ